વડોદરાની વાત કરીએ તો વડોદરામાં નવરાત્રિ તહેવારને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. વડોદરા શહેરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન માતા દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ આપવા બદલ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર કમલેશ પરમાની રજૂઆત ન સાંભળતા રોષ વ્યક્ત કર્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે. શહેરમાં કલેક્ટર કચેરી ખાતે 12 વાગ્યાના સમયથી અહીંયા આગળ આવ્યો છું, પણ કલેક્ટર સાહેબને માલતુજારોને મળવાનો સમય છે, પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે. કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે રમવા ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે, ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો, પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર છે, માલતુજારોને મળી રહ્યા છે, લાખોપતિને મળી રહ્યા છે, એ ગરીબોની વેદના સાંભળવા માટે તૈયાર નથી એવું લાગી રહ્યું છે. શું શું કહે છે અંદર? હાલમાં તો જે કહેવાય છે કે અંદર જે હવે બહાર નીકળવાની તૈયારી છે, પરંતુ બધા અંદર જાય છે. અમે અડધો કલાકથી આવ્યા છે, હજુ બેઠા જઈએ. પીએ જોડે તમે પરમિશન પણ લીધી છે? પીએ સાહેબ અહીંથી ફર્યા કરે છે, અને હવે ખબર નહીં હવે આ વડોદરા શહેરનો હું વહીવટ ચાલે છે, સમજાતું નથી. તો અંદર નહીં જવા દે તો શું કરશો? નહીં જવા દે તો અહીંયા જ બેસીશ. માતાજીની આ લોકો અપવાસ આરાધના કરતા હોય છે, તો હું પણ માતાજી માટે હું અપવાસ આરાધના કરીશ. કેટલું યોગ્ય છે કે માતાજીને લઈને તમારે નીચે બેસવું પડે છે? હા, એટલે પરિસ્થિતિ એ જ છે કે રામના નામે ચૂંટેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ, અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ. કારણ કે તમામ લોકોની એક સરખી જે વેદના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ, પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાવ્યો છે. જો આજે અહીંયા નહીં મળવા દેશો, આગળનું શું પગલું રહેશે? આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે, એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા આગળ. કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો 5 જણને મળવા જાય છે, એટલે કંઈક ને કંઈક નિયમોનું ઉલટ સુલટ કરી રહ્યા છે તેમ લાગે છે.